नमस्कार, आप जो रहा छो संदेश न्यूज। दिवस भरना 20 महत्वना समाचारोनी साथे हूं छु बंसी। फरी राज्यमां मेघराजा तड़बड़ाटी बोलावशे, वरसादी सिस्टम सक्रिय थता भारे वरसादनी आगाही करवामां आवी छे। ગુજરાતમાં ફરી મેઘો મહેરબાન થશે, રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર ફરી એકવાર પડશે। કારણ કે રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી બે દિવસ છૂટાછવાયા વરસાદ બાદ ભારે વરસાદ પડશે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે, તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જ અરવલ્લી, જૂનાગઢ, પોરબંદરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે જ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા અને જામનગરમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ચોમાસાની વિદાય અંગે હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી છે। સ્કાયમેટે કહ્યું કે આ વખતે ચોમાસું 10 દિવસ મોડું વિદાય લેશે। ઓગસ્ટ મહિનો રાજ્યમાં કોરો ધાકો રહ્યો છે, તેવામાં ક્લાઇમેટ ચેન્જ અને અન્ય ઘણા કારણોના કારણે ઋતુઓમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે। તેવામાં હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગે આગાહી કરી છે। સ્કાયમેટની આગાહી પ્રમાણે આ વખતે ચોમાસું 10 દિવસ મોડું વિદાય લેશે અને તેવામાં ગરમી અને બફારાની સ્થિતિ હજુ પણ કેટલાક દિવસો સુધી યથાવત રહી શકે તેવું સ્કાયમેટે જણાવ્યું છે। ચોમાસા અંગે સ્કાયમેટે અનુમાન લગાવતા કહ્યું કે જૂન મહિનામાં સામાન્ય કરતાં 37% વધારે વરસાદ પડ્યો છે, જ્યારે જુલાઈ માસમાં સામાન્ય કરતાં 83% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે ઓગસ્ટમાં સામાન્ય કરતાં 61% ઓછો વરસાદ પડ્યો છે અને સપ્ટેમ્બર માસમાં સામાન્ય કરતાં 37% ઓછો વરસાદ વરસ્યો છે। જોકે સિઝનનો સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે, જેથી ખેડૂતોને રાહત છે, પણ હજુ વધુ 10 દિવસ સુધી ચોમાસું લંબાય તેવી શક્યતા સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આવી સ્થિતિમાં અનેક રાજ્યોમાં વરસાદ વરસી શકે છે। અસુવિધાઓને કારણે પ્રજા ક્યારેક ઉશ્કેરાટપૂર્વક રજૂઆત કરે તે સમજી શકાય, પરંતુ આવી સ્થિતિમાં મંત્રીજી પિત્તો ગુમાવે તે કેવું લાગે? થયું એવું કે વ્યારામાં સર્કિટ હાઉસ પર રાજ્યમંત્રી કુંવરજી હળપતિને આદિવાસી સમાજના આગેવાનો રજૂઆત કરવા આવ્યા। આદિવાસી સમાજના લોકોએ જનરલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે રજૂઆત કરી, જોકે રજૂઆત પહેલાં જ મંત્રીજીનો પિત્તો છટકી ગયો। એટલું જ નહીં, ટેબલ ઉપર હાથ પછાડી અને તેમણે રીતસર ચાલતી પકડી। જો કે આ બાદ તેઓ જ્યારે મીડિયા સામે આવ્યા ત્યારે તેમના સૂર અચાનક જ બદલાયા। તેમણે આદિવાસીઓને ભોળી પ્રજા કહી અને એવું કહ્યું કે આ સમાજ સાચી હકીકત જાણતો નથી, માટે જ વિરોધ કરી રહ્યો છે। આ સાથે મંત્રી એવી પણ ખાતરી આપી દીધી કે બધી જ સેવાઓ અને સારવાર સારી રીતે આપવામાં આવશે। જણાવી દઈએ કે મંત્રી ઉશ્કેરાયા ત્યારે રજૂઆત કરવા આવેલા આદિવાસી સમાજના લોકો જ નહીં પરંતુ ઉપસ્થિત અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। અમદાવાદ શહેરમાં ફરીથી આયકર તસ્કરો સામે તંત્રની દવાઈ ચાલી રહી છે। આજે બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમોના દરોડા યથાવત રહ્યા હતા। અમદાવાદ શહેરમાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા યથાવત રહ્યા। મોટી માત્રામાં ઇન્કમટેક્સ વિભાગની જુદી જુદી ટીમોના અધિકારીઓએ સ્વાતિક ગ્રુપમાં તપાસ જારી રાખી। જણાવી દઈએ કે મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર અને રોકાણોની બાતમીને ધ્યાને લઈ અને ગુરુવારે ઇન્કમટેક્સ વિભાગે સ્વાતિક ગ્રુપ ઉપર દરોડા પાડ્યા। સ્વાતિક ગ્રુપની ઓફિસમાં વગેરે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી। સૂત્રો અનુસાર સ્વાતિક ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારે પાછી ખેંચેલી 2000 રૂપિયાની નોટો થકી જમીન ખરીદી હોવાના રેકોર્ડ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું। આ ઉપરાંત અનેક બેનામી હિસાબો મળવાની ઇન્કમટેક્સ અધિકારીઓ આશંકા છે, જેને પગલે આજે સતત બીજા દિવસે પણ સ્વાતિ ગ્રુપના ભાગીદારો તેમજ અલગ અલગ બ્રાન્ચોમાં સર્ચની કામગીરી યથાવત રહી। સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં ડિજિટલ રેકોર્ડ સામે આવ્યા। અધિકારીઓ દ્વારા લેપટોપ તેમજ કમ્પ્યુટરની વિવિધ એન્ટ્રીઓની પણ ચકાસણી હાથ ધરાઈ હતી। આ સાથે આપણે જણાવી દઈએ કે ઇન્કમટેક્સ વિભાગને એવી આશંકા છે કે અહીંથી મોટા પ્રમાણમાં ગેરરીતિઓ પકડાશે। ભારત કેનેડાના વણસેલા વિવાદો વચ્ચે કેનેડાની ખંડાઈની મોટી વાત બહાર આવી છે। કેનેડાના જ અધિકારીઓએ રહસ્યોધન કર્યું છે। ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા પહેલા કેનેડાએ ભારતીય રાજદ્વારીઓની જાસૂસી કરી હતી, ભારતમાં પણ તપાસ કરી હતી। કેનેડાના એક અધિકારીએ એક સમાચાર એજન્સીને આ માહિતી આપી હતી। અધિકારીએ કહ્યું કે કેનેડા ત્યાં હાજર ભારતીય અધિકારીઓ અને રાજદ્વારીઓ પર નજર રાખી રહ્યું છે। આ ઉપરાંત ફાઇવ આઈસ દેશોના સભ્યોએ પણ કેનેડાને ગુપ્ત માહિતી એકત્ર કરવામાં મદદ કરી હતી।
કેનેડિયાના જ મીડિયા સીબીસીના અહેવાલ મુજબ ભારતીય રાજદ્વારીઓના સંદેશા વ્યવહાર એટલે કે તેઓ કોને મળ્યા, કોની સાથે વાત કરી આ બધું જ ટ્રેક કરવામાં આવ્યું હતું। સીબીસીએ એક કેનેડિયન અધિકારીને ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે ભારતીય અધિકારીઓને બંધ દરવાજા પાછળ દબડાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે નિજ્જરની હત્યામાં ભારત સરકારના હસ્તક્ષેપના પુરાવા હોવાનો ઇનકાર કર્યો ન હતો। જણાવી દઈએ કે કેનેડિયન એનએસએ દ્વારા વર્ષે બે વખત ભારતની મુલાકાત લેવાઈ હતી। આ એજન્સીએ નિજ્જરની હત્યાની તપાસ ભારત આવીને પણ કરી હતી। ભારત કેનેડાના વધતા તણાવ વચ્ચે ભારતના વલણને જોઈ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું વલણ થોડું નરમ પડ્યું છે। પીએમ ટ્રુડોએ કહ્યું કે અમે ભારત સાથે મળી આ અંગે કામ કરવા તૈયાર છીએ। છેલ્લા કેટલાય દિવસોથી ભારત કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે। ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનો આરોપ ભારત પર લગાવનાર કેનેડાના વડાપ્રધાન આજે થોડા નરમ પડેલા જોવા મળ્યા। કેનેડાના વડાપ્રધાને કહ્યું ભારત સરકાર અમારી સાથે મળીને આ અંગે કામ કરે। અગાઉ જસ્ટિન ટ્રુડોએ ભારત પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા કે ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિઝરની હત્યામાં સામેલ છે, જેના પર ભારતે આકરી પ્રતિક્રિયા પણ આપી હતી। જ્યારે કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો ત્યારે તુરંત જ ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ આપી દીધો હતો। આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો। દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પાઠ ભણાવવા માટે મોદી સરકાર ખૂબ જ કડક કાર્યવાહીના મૂડમાં આવી ગઈ છે। ભારતે કેનેડા સામે કાર્યવાહી કરી અને કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધા હતા। તેવામાં હવે ટ્રુડોના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં ટ્રુડોએ કહ્યું કે અમે ભારત સાથે મળી આ અંગે કામ કરવા તૈયાર છીએ। ચંદ્રયાન 3 નું લેન્ડર અને રોવર ફરી એકવાર કાર્યરત થાય તેવા પ્રયત્નો ઇસરો દ્વારા હાથ ધરાયા છે। ઇસરો દ્વારા લેન્ડર અને રોવર સાથે સંપર્ક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। 14 દિવસની રાત્રિ બાદ સૂર્યપ્રકાશ ફરી એકવાર ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં પહોંચવા લાગ્યો છે। ઇસરો 22 સપ્ટેમ્બરે સ્લીપ મોડ પર મૂકવામાં આવેલ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે। ઇસરોના જણાવ્યા અનુસાર લેન્ડર અને રોવરની સોલાર પેનલ તેમના પર સૂર્યપ્રકાશ પડતાની સાથે જ કામ કરવાનું શરૂ કરી શકે છે। ઇસરોએ 4 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરને સ્લીપ મોડમાં મૂક્યું હતું। અગાઉ 2 સપ્ટેમ્બરના રોજ પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું હતું। સ્લીપ મોડમાં જતા પહેલા લેન્ડરે પેલોડ્સ દ્વારા ચંદ્ર પર નવી જગ્યાઓની તપાસ કરી હતી, તે પછી જ વિક્રમ લેન્ડરને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યું હતું। હાલમાં તમામ પેલોડ્સ બંધ છે, માત્ર રિસીવર ચાલુ છે, જેથી તે બેંગલુરુથી એક કમાન્ડ લીધા પછી ફરી કામ કરી શકે છે। ચંદ્રયાન 3 મિશન માત્ર 14 દિવસ માટે છે, એટલા માટે કારણ કે ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસો બરાબર છે। ચંદ્ર પર 14 દિવસ સુધી રાત અને 14 દિવસ સુધી પ્રકાશ રહે છે। રાત્રિ દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન -238 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે। તેવામાં રોવર લેન્ડર સૂર્યપ્રકાશમાં પાવર જનરેટ કરી શકે છે, પરંતુ રાત્રિના સમયે વીજ ઉત્પાદન પ્રક્રિયા બંધ થઈ જાય છે। મહિલા અનામત બિલ પાસ થવાની ભવ્ય ઉજવણી આજે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે જોવા મળી હતી। મહિલા મોરચાની ઉજવણીમાં પીએમ મહિલા કાર્યકરોને પગે લાગ્યા હતા। લોકસભા અને રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર થયા બાદ શુક્રવારે ભાજપે દિલ્હી મુખ્યાલયમાં ઉજવણી કરી હતી। મહિલા કાર્યકરોએ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમનો આભાર પણ માન્યો હતો। આ પ્રસંગે પીએમએ મહિલા કાર્યકરોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા। પીએમએ કહ્યું હતું કે લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી માટે આ કાયદા માટે ભાજપ 3 દાયકાથી પ્રયાસ કરી રહ્યું હતું। આ અમારી પ્રતિબદ્ધતા હતી અને અમે તેને પૂર્ણ કરીને બતાવ્યું છે। જ્યારે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર હોય ત્યારે આવા મજબૂત નિર્ણયો લેવામાં આવે છે, તેવું પીએમએ જણાવ્યું હતું। પીએમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પીએમએ તમામ મહિલા કાર્યકરોનો આભાર પણ માન્યો હતો। સારે દલોં કો ઇસ બિલ કા સમર્થન કરના પડા હૈ। આ માન લીજિએ યહી લોગ હૈ જો પહેલે બિલ ફાડા કરતે થે, આજ ઉનકો બિલ કો સમર્થન કરના ક્યું પડા? ક્યોંકિ દેશભર મેં પિછલે 10 સાલ મેં મહિલા એક શક્તિ બનકર કે ઉભરી હૈ। ચીને 19મી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે અરુણાચલના 3 વૃષુ ખેલાડીઓના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે। ભારતે ચીનના આ પગલાનો વિરોધ કર્યો છે। ચીનના હોંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સમાં 24મી સપ્ટેમ્બરે યોજાનાર વૃષુ ગેમમાં અરુણાચલના 3 ખેલાડીઓ ન્યામાન વાંગસુ, ઓનિલુ તેગા, માપુંગ લાંબુ ભાગ લેવાના હતા। ઇવેન્ટને એશિયન ગેમ્સ 2023ની ઇવેન્ટ કમિટીએ ગેમ્સમાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં ચીને તેમની હોંગકોંગથી આગળની મુસાફરીની મંજૂરી અટકાવી છે। આપણે જણાવી દઈએ કે આ 3 ખેલાડીઓ 24મી સપ્ટેમ્બર સુધી હાંગઝોઉમાં રહેવાના હતા।
બીજી બાજુ ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે ભારતીય નાગરિકો પ્રત્યે ચીનના ભેદભાવપૂર્ણ વર્તનને નકારીએ છીએ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે તેમની ચીનની મુલાકાત રદ કરી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને કહ્યું કે હું ચીનના આ નિર્ણયની નિંદા કરું છું. અરુણાચલ વિવાદિત પ્રદેશ નથી, પરંતુ ભારતનું અભિન્ન અંગ છે. ચીનના આ પગલાથી રાજ્યની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. ઓલિમ્પિક સમિતિએ ચીનના આ પગલાને રોકવું જોઈએ. જમ્મુ એરપોર્ટ સ્ટેશન પર પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો એર શો યોજાયો હતો. આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે MK-132 વિમાન સાથે દેશની તાકાત બતાવી હતી. જમ્મુ કાશ્મીરના ભારતમાં વિલીનીકરણના 76 વર્ષ અને જમ્મુ એરફોર્સ સ્ટેશનની ડાયમંડ જ્યુબિલી નિમિત્તે પ્રથમ વખત આ પ્રકારના એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. MK-132 વિમાન ઉપરાંત એર વોરિયર ડ્રીલ ટીમ, ગેલેક્સી ડેર ડેવિલ સ્કાય ડાઇવિંગ ટીમે MI-17 હેલિકોપ્ટરના પ્રદર્શન સાથે આકાશમાં સ્ટન્ટ કર્યા હતા. આ શોમાં ભારતીય વાયુસેનાના એર વોરિયર સિમ્ફની ઓર્કેસ્ટ્રા દ્વારા પણ પરફોર્મન્સ આપવાનું હતું, પરંતુ ખરાબ હવામાનના કારણે તે શક્ય થયું નહીં. આ શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા. આ શોના પહેલા ભાગમાં 9 એરક્રાફ્ટ વડે અલગ અલગ ફોર્મેશન બનાવવામાં આવ્યું હતું અને યુદ્ધને બતાવવામાં આવ્યું હતું. ટીમે ડાયમંડ, મેજર, તેજસ, વાય ફોર્મેશન દ્વારા ફ્લાઇટની સચોટતા દર્શાવી હતી, જ્યારે બીજા ભાગમાં એરોબેટિક ટીમે પોતાને નાના એકમોમાં વિભાજિત કરી અને વધુ રોમાંચક સ્ટંટ કરવા માટે જમીનની નજીક આવી હતી. આ સ્ટન્ટ દ્વારા એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આધુનિક ફાઇટર એરક્રાફ્ટ શું કરી શકે છે. આ પહેલા 15 સપ્ટેમ્બરે ઇન્ડિયન એરફોર્સના 9 હોક એરક્રાફ્ટે રાજસ્થાનના જયપુરમાં જલમહેલ પર અદ્ભુત સ્ટન્ટ બતાવ્યા હતા. યુક્રેન વડા અમેરિકા પહોંચ્યા અને જો બાઇડન સાથે કરી મુલાકાત. ઝેલેન્સ્કીએ કહ્યું યુક્રેન માટે અમેરિકાની મદદ ખૂબ જ મહત્વપૂર્ણ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત ગુરુવારે અમેરિકા પહોંચ્યા અને તેઓ રાષ્ટ્રપતિ બાઇડેનને મળ્યા હતા. આ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન માટે અમેરિકાની મદદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના એક સાંસદે કહ્યું હતું કે ઝેલેન્સ્કીએ તેમને કહ્યું છે કે જો અમને મદદ નહીં મળે તો અમે આ યુદ્ધ હારી જઈશું. ઝેલેન્સ્કીની મુલાકાત દરમિયાન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટી બ્લિન્કને જાહેરાત કરી હતી અમેરિકા યુક્રેનને યુદ્ધ માટે $128 મિલિયન આપી રહ્યું છે. આ સાથે US ડિફેન્સ ડિપાર્ટમેન્ટ $198 મિલિયન શસ્ત્રો અને સાધન સામગ્રી પણ આપશે. અમેરિકા અત્યાર સુધી યુક્રેનને $110 અબજ $ એટલે કે લગભગ 9,11,000 કરોડ રૂપિયાથી વધુની મદદ કરી ચૂક્યું છે, જેમાં $43 અબજ ના હથિયારો સામેલ છે. અમેરિકામાં વિપક્ષી પાર્ટી રિપબ્લિકન પાર્ટીના સાંસદો યુક્રેનને આપવામાં આવી રહેલી સતત મદદનો વિરોધ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પૈસાથી અમેરિકાની સરહદ સુરક્ષા પાછળ ખર્ચવામાં આવે તો સારું થશે. યુક્રેનમાં ભ્રષ્ટાચારને કારણે અમેરિકાના પૈસા વેડફાઈ શકે છે. ભારતે ફરી એકવાર UNSCમાં ફેરફારની માંગ ઉઠાવી છે. ગુરુવારે G4 દેશો ભારત, જાપાન, બ્રાઝિલ અને જર્મનીએ US જનરલ એસેમ્બલીના 78મા સત્ર વચ્ચે એક બેઠક યોજી, જેમાં ચારેય દેશોએ UNSCમાં જરૂરી ફેરફારો અંગે ચર્ચા કરી. સંસ્થામાં ભારતના કાયમી સભ્યપદે તુર્કી અને પોર્ટુગલ દ્વારા સમર્થન મળ્યું છે. G4 દેશોએ બેઠક દરમિયાન તમામ દેશોના મંત્રીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે UNSCમાં તમામ દેશોની ભાગીદારી અને ખતરો છે. તમામ દેશો વચ્ચે એક સહમતી હતી કે સંગઠન ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર સમયસર પગલાં લેવામાં સક્ષમ નથી. આ પડકારનો સામનો કરવા માટે UNSCમાં ફેરફારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે રશિયા યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધવામાં UNSC નિષ્ફળ જવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. G4 ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલનું બનેલું છે. આ દેશોનો મુખ્ય ઉદ્દેશ UNSCમાં કાયમી સભ્યપદ છે. આ માટે તેઓ એકબીજાને સપોર્ટ કરતા રહ્યા છે. ભારતે સમિટ ફોર ધ ફ્યુચર મિટિંગમાં કહ્યું 2025 માટે ગ્લોબલ ગવર્નન્સ 1945થી શાહીથી લખી શકાય નહીં, તો UNSCના વિસ્તરણની માંગ ઉઠતી વખતે સંજય વર્માએ કહ્યું હતું કે આ સમિટમાં ટૂંક સમયમાં પરિવર્તન માટે પગલાં લેવા પડશે. ભારત દ્વારા ફટકાર લગાવ્યા બાદ હવે ચીને નેપાળમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. નેપાળના તમામ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. તે સમયે ચીન ભારતીય સરહદની નજીક નેપાળમાં ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય ક્ષેત્રથી 4-5 કિલોમીટરની ત્રિજ્યામાં નેપાળી વિસ્તારમાં ચીનનો વિકાસ જોવા મળ્યો. જો કે નેપાળમાં વિકાસના નામે થઈ રહેલા આવા કામો પર ભારતીય એજન્સીઓ પણ ચાંપતી નજર રાખી રહી છે. પૂર્વી ક્ષેત્રમાં નેપાળ મેચી નદી સાથે ભારત સાથે સરહદ વહેંચી રહી છે. સૌથી નજીકનું નેપાળી એરપોર્ટ ભારતીય સરહદથી 3.16 કિલોમીટરના અંતરે છે. ચંદ્રગાડી એરપોર્ટ, જેને ભદ્રપુર એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ભારત
ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એરપોર્ટની આસપાસની તાજેતરની ઘટનાઓએ ભારતીય સુરક્ષા એજન્સીઓ અને સેનાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેચી નદીના કિનારે પાણી આધારિત સંશોધન પ્રયોગશાળા, ઈટ ફેક્ટરી, માટી પરીક્ષણ પ્રયોગશાળા જેવી ચીની સંસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. ભદ્રપુર એરપોર્ટને ચીનની નોર્થ વેસ્ટ સિવિલ એવિએશન એરપોર્ટ કન્સ્ટ્રક્શન ગ્રુપ દ્વારા આંશિક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોવાથી આ વિસ્તારમાં ચીનનો વિકાસ નોંધપાત્ર છે. બીજી તરફ ભારતે આ વિકાસ પર નજર રાખવા માટે વળતા પગલાં લીધા છે. ટ્રુડોના નિવેદન બાદ બે જૂથોમાં વહેંચાઈ લિબરલ પાર્ટી. સાંસદે કહ્યું અભિવ્યક્તિના નામે આતંકવાદનો મહિમા. ઇન્ડિયા કેનેડાના તણાવ વચ્ચે ટ્રુડોની પાર્ટીના એક સાંસદે નવું નિવેદન આપ્યું છે અને જેના પછી કેનેડાના વડાપ્રધાનની લિબરલ પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. વાસ્તવમાં લિબરલ પાર્ટીના હિન્દુ સાંસદ ચંદ્ર આચાર્યએ કહ્યું છે કે શીખોનો મોટો વર્ગ ખાલિસ્તાન ચળવળને સમર્થન નથી આપતો. તેમણે કહ્યું છે કે આપણા મોટાભાગના કેનેડિયન શીખ ભાઈ બહેનો ખાલિસ્તાન ચળવળને સમર્થન નથી આપતા. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કે લિબરલ પાર્ટીના સુખ ધાલીવાલના નેતૃત્વમાં શીખ સાંસદોનો એક વર્ગ ભારતમાં શીખ સમુદાય પર અતિશયતાનો આરોપ લગાવી રહ્યો છે. ચંદ્ર આચાર્યએ અલગાવવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરુપંત સિંહ પન્નુ પર આરોપ લગાવ્યો છે કે તે કેનેડિયન હિન્દુઓને નફરત ભર્યા વિડીયો દ્વારા ભારત પાછા આવવા અને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેનેડામાં હિન્દુ અને શીખ સમુદાયો વચ્ચે ઘર્ષણ ઉભા કરી રહ્યા છે. વચ્ચે અણબનાવમાં પીએમ ટ્રુડો અને તેમની પાર્ટીના સરકારની નિંદા કરતા આચાર્યએ કહ્યું, મને સમજાતું નથી કે આતંકવાદને પોષણ આપી અને શા માટે ધાર્મિક જૂથને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે નફરતનો ગુનો કેવી રીતે મંજૂરી આપી શકાય? ભાગેડુ નીરવ મોદીને લંડનની ખાનગી જેલમાં મોકલાયો છે. શું છે કારણ? જાણો આ રિપોર્ટમાં. બાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને લંડનની ખાનગી જેલમાં ખસેડવામાં આવ્યો છે. આ બ્રિટનની સૌથી મોટી અને સૌથી વધુ ભીડવાળી જેલ છે. ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ તેને દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ટવર્થ જેલમાં રાખવામાં આવ્યું હતું, જ્યાંથી તાજેતરમાં જ આતંકવાદી ડેનિયલ ખલીફ ભાગી ગયો અને તેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તેને પકડી અને જેલમાં મોકલી દેવાયો. નીરવ ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં વોન્ટેડ આરોપી છે. નીરવ 52 અસફળ પ્રત્યાર્પણ અપીલ કાર્યવાહીના સંબંધમાં લંડનમાં હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા 150.247 દંડના બંધારણની સુનાવણી માટે મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થવાનો હતો. જોકે છેલ્લી ઘડીએ કેસ નવેમ્બર સુધી મુલવતી રાખવો પડ્યો છે કારણ કે ટેકનિકલ કારણોસર પૂર્વ લંડનની બાર્કિંગ સાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નીરવને વિડીયો લિંક દ્વારા જ રજૂ કરી શકાયો ન હતો. કોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેને હિઝ મેજિસ્ટ્રી પ્રિન્સ વર્ડ સર્વરથી HMP ટેક્સટાઇલમાં આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરના ભાગરૂપે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.